नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में आपने सोलार पावर यूनिट किट अन्वये सहाय मेळवा माटे फॉर्म ऑनलाइन कई रीते भरवू तेना विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मड़ी जाए। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, सोलर पावर यूनिट એટલે કે કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। તો ખેડૂતોને ખેતરની ફરતે સોલર ફેન્સિંગ કરવા તથા ઝટકા મશીન ખરીદવા માટે મળતી રૂપિયા 15,000 ની સહાય મેળવવા માટે આપણે ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી મેળવવા આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે સોલર પાવર યુનિટ કીટ ખરીદવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, તેના માટે મેં અહીંયા બ્રાઉઝરમાં iKhedut.gujarat.gov.in એટલે કે આઈ ખેડૂતનું પોર્ટલ આપણે ખોલી લીધું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। તો તે ખોલતાની સાથે જ આ પ્રમાણેનો એક મેસેજ જોવા મળશે, તેને આપણે ક્લોઝ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેનુઓમાં તમને એક યોજના નામનો મેનુ જોવા મળશે। તો આ યોજનાઓનો મેનુ છે, તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ। જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે। તો મિત્રો, આપ જોઈ શકો છો આપની સામે નવા ટેબમાં અહીંયા વિન્ડો ખુલી ગયો છે, જેમાં આપણને અહીંયા વિભાગ વાઇઝ અલગ અલગ યોજનાઓ જોવા મળી જશે, જેમાં ક્રમ નંબર 1 ઉપર ખેતીવાડીની યોજનાઓ છે, જેમાં કુલ 51 ઘટકો છે, તે પૈકી 3 ઘટકો હાલમાં ઉપલબ્ધ છે। તો તેની વિગત માટે અહીંયા છેલ્લા કોલમમાં વિગતો માટે અહીં ક્લિક કરવાની જે લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને તમારી ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે થોડી ઘણી વાર પણ લાગી શકે છે। તો મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા આપણી સામે ખેતીવાડીની યોજનાઓ ખુલી ગઈ છે। તો ખેતીવાડીની યોજનાઓમાં આપણે જોઈએ તો આપણે આગળ જોયું તે મુજબ હાલમાં અહીંયા આપણને 3 યોજનાઓ ઉપલબ્ધ છે, જે પૈકી આજે આપણે અહીંયા સોલાર પાવર યુનિટ એટલે કે કીટ ખરીદવા માટેની જે યોજના છે તેનું ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીશું। આ ઉપરાંત આ યોજનાની વધુ માહિતી માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, તે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તે વિડીયોને જોઈ શકો છો। તો ચાલો, અરજી કરવા માટે આપણે અહીંયા અરજી કરવાની જે લિંક છે તેના ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા પેજ લોડ થશે। તો મિત્રો, પેજ લોડ થયા બાદ આ પ્રમાણે નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે, જેમાં આપણને પ્રથમ અહીંયા આઈ ખેડૂતની પોર્ટલ પર જે મેસેજ છે તે મેસેજ આપણને કેટલીક સૂચનાઓ જોવા મળશે, જેમાં આપણે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે, તેમાં તમને અહીંયા પૂછશે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો અહીંયા આપણે હા કે નામાં જવાબ આપી દેવાનો છે। તો હું અહીંયા ના લખી અને ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને તેમાં તમને અહીંયા અલગ અલગ 4 ટેબ જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો 4 ટેબ છે, એમાં આપણે નવી અરજી કરવા માટે અહીંયા પહેલો ટેબ છે નવી અરજી કરવા, ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા આપણી સામે એક વર્ચ્યુઅલ ફોર્મ ખુલી જશે। તો આ પ્રમાણે આખું ફોર્મ ખુલી જાય છે, જેમાં આપણે અહીંયા પ્રથમ અરજદારની વિગતો દાખલ કરવાની છે, ત્યાર પછી બેંકની વિગતો દાખલ કરવાની છે, ત્યાર પછી નીચે અહીંયા જમીનની વિગતો દાખલ કરવાની રહેશે અને આટલી વિગતો દાખલ કર્યા પછી નીચે આપણે અહીંયા રેશન કાર્ડની વિગતો દાખલ કરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ બાજુના બોક્સમાં ટાઈપ કરી અરજી સેવ કરવાનું બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું સ્ટેપ બાય સ્ટેપ આ તમામ વિગતો દાખલ કરી લઉં છું, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સામાન્ય એવી માહિતી છે। તો વ્યક્તિગતમાં આપણે જોઈએ તો નામ, પિતા કે પતિનું નામ અને અટક લખવાનું છે, ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાના છે, ત્યાર પછી 3 અલગ અલગ બોક્સમાં આપણે આપણું પૂરેપૂરું સરનામું દાખલ કરી દેવાનું છે, ત્યારબાદ પિનકોડ નંબર, ત્યાર પછી લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ, ત્યાર પછી જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે, ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે, તો ખેડૂતના પ્રકારમાંથી નાના, સીમાંત અને મોટા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી દિવ્યાંગ છો કે કેમ, જો દિવ્યાંગ હોય તો હા પસંદ કરવાનું, નહીતર ના પસંદ કરવાનું છે, ત્યારબાદ અહીંયા મેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે, તમારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે, ત્યાર પછી નીચેના બોક્સમાં ચેકમાર્ક કરી અને આધાર કાર્ડ માટેની સંમતિ આપવાની રહેશે, ત્યાર પછી આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી મંડળીના સભ્ય હોય અને દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય
તો તેમાં તમારે લાગુ પડતું હા કે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈશું। તો મિત્રો, મેં અહીંયા અરજદારની વિગતમાં તમામ વિગતો દાખલ કરી લીધી છે। હવે આપણે આગળ બેંકની તથા જમીનની વિગતો દાખલ કરી લઈશું। તો મિત્રો, મેં અહીંયા બેંકની વિગતો દાખલ કરી લીધી છે, આ ઉપરાંત અહીંયા જમીનની વિગતો પણ મેં સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ અહીંયા મેં રેશન કાર્ડ નંબર દાખલ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી લીધું છે। જે ક્લિક કરતાં આ પ્રમાણે રેશન કાર્ડમાં જે નામ હશે તે આપણને જોવા મળી જશે, જેમાંથી આપણે જે નામથી અરજી કરતા હોય તેમાં સભ્ય પસંદ કરવાનું બટન છે, તે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી લઉં છું। તો મિત્રો, સભ્ય પસંદ કરતાની સાથે જે સભ્ય આપણે પસંદ કરેલ હશે તે સભ્યનું નામ અહીંયા આપણને જોવા મળી જશે, અને તે સભ્યનો ક્રમ નંબર કયો છે તે ક્રમ નંબર પણ અહીંયા આપણને જોવા મળી જશે। તો હવે આપણે અહીંયા જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડને અહીંયા દાખલ કરી લઈએ છીએ અને અરજી સેવ કરોના બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ। તો મિત્રો, અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો અરજી નંબર મળી ગયો છે। તો અહીંયા આપણો અરજી નંબર જોવા મળે છે કે તમારી નોંધણી થઈ ગયેલ છે, જેનો અરજી નંબર 100 છે। ઓનલાઈન અરજી સેવ કર્યા પછી અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે, અને અરજી કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ લેવી જરૂરી છે। જો અરજી કન્ફર્મ થઈ હશે તો જ તે અરજી માન્ય ગણવામાં આવશે અને તે જ અરજીની આગળ પ્રોસેસ થશે। તો મિત્રો, આ પ્રમાણે તમારે અરજી સેવ કરી લેવાની રહેશે, અને અરજીને સેવ કરી લીધા પછી જો તેમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો અહીંયા અરજી અપડેટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, નહીંતર અહીંયા અરજી કન્ફર્મ કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કર્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં જો તમે તરત જ અરજી કન્ફર્મ કરશો તો તમારો અરજી નંબર ઓલરેડી અહીંયા ટાઈપ થઈને આવી જશે, નહીંતર તમારે તમારો અરજી નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, અને ત્યાર પછી સર્ચ શોધો બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। જે ક્લિક કરતાં આપણી અરજીની તમામ વિગતો આપણને જોવા મળી જશે, અને અહીંયા નીચે અરજી કન્ફર્મ કરવાનું બટન આપણને જોવા મળશે, તો તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તે ક્લિક કરતાં આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો, કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ઓકે બટન ઉપર આપણે ક્લિક કરી દીધું છે, જે ઓકે બટન ઉપર ક્લિક કરતાં આપણને અહીંયા આપણો જે અરજી કન્ફર્મ થઈ ગઈ છે તેવો એક મેસેજ જોવા મળી જશે, અને ત્યારબાદ આ અરજી નંબરથી આપણે અહીંયાથી અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તે બટન ઉપરથી ક્લિક કરી અને અરજીની પ્રિન્ટ આઉટ લઈ લઈશું। તો ચાલો અરજી પ્રિન્ટ કરો તે બટન ઉપર હું ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં આપણને ફરીથી આપણી અરજી નંબર, ખાતા નંબર અને રેશન કાર્ડ નંબર જોવા મળી જશે, અને નીચે અહીંયા પ્રિન્ટનું બટન છે, તો પ્રિન્ટ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતાં આપણી સામે PDFમાં આ પ્રમાણે અરજી ખુલી જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે અરજદારનું નામ તથા સરનામું આવી જશે, ત્યાર પછી અહીંયા આપણે જે અરજી જમા કરાવવાની છે મદદનીશ ખેતી નિયામક તેનો હોદ્દો તથા સરનામું આપણને જોવા મળી જશે। ત્યાર પછી અરજીની વિગતમાં આપણે જે અરજદારની તમામ વિગતો હોય તે વિગતો જોવા મળી જશે। આ ઉપરાંત મિત્રો, આપણે જણાવી દઉં કે આપણે આમાં શું શું ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો ડોક્યુમેન્ટમાં જોઈએ તો જો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ લાગુ પડતું હોય તો તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે। તે ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ સિવાય જો અરજી કરેલી હોય તો 8અની નકલ જોડવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક જોડવાનો રહેશે। ત્યારબાદ વન અધિકાર પત્રની નકલ જો લાગુ પડતું હોય તો આ વન અધિકાર પત્રની નકલ જોડવાની રહેશે, અને દિવ્યાંગનું પ્રમાણપત્ર, જે લોકો દિવ્યાંગ હોય તેઓએ દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે, અને તે સિવાય આધાર કાર્ડની નકલ, અને જો સંયુક્ત ખાતેદાર હોય તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં એક બાહેધરી પત્રક જોડવાનું રહેશે। તો આમ આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે આ સોલર ઝટકા મશીનની જે સહાય યોજના છે તેમાં જોડવાનું રહેશે। તો મિત્રો, જે સંયુક્ત ખાતેદાર હોય તે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં આ પ્રમાણેનું જે બાહેધરી કે સંમતિપત્રક છે તે જોડવાનું રહેશે, જેમાં અહીંયા જેટલા ખાતેદાર હોય તેઓનું નામ તથા અરજદાર સાથેનો સંબંધ દર્શાવી અને અહીંયા આપણે જે તે સંયુક્ત ખાતેદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાન લેવાનું રહેશે। આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી નીચે અહીંયા આપણે બે સાક્ષીના નામ તથા સાક્ષીની સહી લેવાની રહેશે, અને નીચે અરજદારે પોતાનું નામ લખી અને સહી કરી દેવાની રહેશે। તો મિત્રો, આશા રાખું કે જે સોલર ઝટકા મશીન એટલે કે સોલાર પાવર યુનિટ કીટ માટેની જે યોજના છે તેનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે।
આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।